सरस्वती ग्रुप ऑफ एजुकेशन वती हूँ भरत गोहिल आपनु हार्दिक स्वागत करू छु। विद्यार्थी मित्रों, आजे आपणे गुजराती विषय में वार्षिक परीक्षा ने लगतू जे प्रश्न पत्र नु जे माळखू छे एना विषय एक अध्ययन करीशु। विद्यार्थी मित्रों, गुजराती भाषा में वार्षिक परीक्षा में जे प्रश्न पत्र नु जे माळखू छे તેમાં સેક્શન એ ગદ્ય વિભાગ માટે પૂછાય છે। અને વિદ્યાર્થી મિત્રો, જે સેક્શન એ ગદ્ય વિભાગમાં જે પૂછવામાં આવે છે, કુલ 20 ગુણનો સેક્શન એ છે, કુલ 20 ગુણ માટે પૂછવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, એમાં પ્રશ્નની જો શરૂઆત કરીએ તો અ એ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો એ 4 માર્ક્સ માટે પૂછવામાં આવે છે। तो नीचेना जोड़का योग्य रीते जोड़ीने फरीथी लखो तो हवे जोड़का कया पूछी शकाय एवो प्रश्न सहज थाय। तो जोड़कामां शुं पूछाशे तमने, तो कृति अने कर्ता, पाठना लेखक तेमज एने कई कृतिनुं सर्जन कर्युं छे ते पण पूछी शकाय। कृति अथवा तो साहित्य प्रकार, पाठनो साहित्य प्रकार कयो छे ए पूछी शकाय। पात्र कृति, पाठ में जे पात्र नो समावेश करवामां आव्यो छे तो पाठ अने कृति पण पूछी शकाय। अने पात्र अने उक्ति, तो पाठ में आवेल क्यूं पात्र, कई पंक्ति, कई उक्ति बोले छे ए पण पूछी शकाय। तो विद्यार्थी मित्रों, आ चार जे जोड़कामां जे चार बाबत छे ए तमने 4 मार्क्स माटे पूछवामां आवे छे। चार माथी कोई पण एक पूछी शकाय तमने। त्यारबाद प्रश्न बनी वात करिए तो आपेल विकल्पो माथी योग्य विकल्प पसंद करीने खाली जग्या पूरो। तो विद्यार्थी मित्रों, तमने परीक्षामां 4 खाली जग्या पूछवामां आवशे अने आ 4 खाली जग्या विद्यार्थी मित्रों कौंसमां विकल्प आपवामां आवशे। कौंसमांथी विकल्प पसंद करी अने तमारे खाली जग्या ए लखवानी रहेशे। दरेक नो एक गुण छे अने 4 मार्क्स माटे आ पूछवामां आवे छे। तो विद्यार्थी मित्रों, त्यारबाद जो वात करीए तो आपेल प्रश्नोना एक वाक्यमां उत्तर लखो। एक वाक्यमां उत्तर ए तमने 2 प्रश्न पूछवामां आवशे। दरेक नो एक गुण रहेशे। एक वाक्यमां ज प्रश्न जे पूछवामां आवशे, 2 प्रश्न पूछवामां आवशे, दरेक प्रश्ननो एक गुण रहेशे, एटले विद्यार्थी मित्रों एनो गुण छे એ 2 રહેશે। ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો પ્રશ્ન ડની વાત કરીએ તો આપેલ પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો। આપેલ પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો। વિદ્યાર્થી મિત્રો, 3-4 વાક્યના જે ઉત્તર તે તમને 3 પ્રશ્ન પૂછવામાં આવશે અને કોઈ પણ તમારે 2 ના ઉત્તર લખવાના રહેશે અને દરેકનો 2 ગુણ છે। 3 પૂછવામાં આવશે, 2 લખવાના રહેશે, દરેકના 2 ગુણ છે એટલે કુલ ગુણ થયા 4। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ઈ, આપેલ પ્રશ્નોના 8-10 વાક્યમાં ઉત્તર લખો। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન જે છે તમને 3 પ્રશ્ન પૂછવામાં આવશે અને કોઈ પણ 2 ના ઉત્તર એ તમારે લખવાના રહેશે। દરેકના 3 ગુણ છે, 3 પ્રશ્ન પૂછવામાં આવશે, 2 પ્રશ્નના ઉત્તર લખવાના છે અને દરેકના 3 ગુણ એટલે ગુણ થયા 6। તો વિદ્યાર્થી મિત્રો, તમે આગળના ધોરણમાં પણ તમે જોડકા વિકલ્પ, એક વાક્યના પ્રશ્ન, 3-4 વાક્યના પ્રશ્ન અને 8-10 વાક્યના ઉત્તર એ તમે લખ્યા જ હશે। ત્યારબાદ મિત્રો, આપણે હવે સેક્શન બી પદ્ય વિભાગ વિશે અધ્યયન કરીએ। હવે આપણે વિભાગ બ એટલે કે વિભાગ બી પદ્ય વિભાગ ની સમજૂતી મેળવીએ। વિદ્યાર્થી મિત્રો, પદ્ય વિભાગ એ 20 માર્ક્સ માટે એ પૂછવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે આપણે સેક્શન એ જોયો એ મુજબની જ પેપર સ્ટાઇલ રહેશે, થોડો ફેરફાર અહીંયા છે। આમાં
જોઈએ તો પ્રશ્ન નંબર અ માં નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. તો વિદ્યાર્થી મિત્રો, તમને જોડકામાં કૃતિ અને કર્તા એ પૂછાય છે, કૃતિ અને એનો સાહિત્ય પ્રકાર પૂછાય છે. તો કૃતિ અને કર્તા, તો કવિનું નામ છે અને એની કઈ કૃતિ છે, એની કઈ કવિતા લખી છે. અને બીજું, કૃતિ એટલે કે કયું કાવ્ય અને એનો સાહિત્ય પ્રકાર કયો છે એ પૂછવામાં આવે છે, કાવ્યનો પ્રકાર કયો છે એ પૂછવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ બે માંથી ગમે તે એક જોડકું પૂછવામાં આવે છે. કારણ તમે કૃતિ અને કર્તા પૂછી શકાય, કારણ કૃતિ અને એનો કાવ્ય પ્રકાર અથવા સાહિત્ય પ્રકાર પૂછી શકાય. આ જોડકું તમને ચાર માસ માટે પૂછવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ તો બ, પ્રશ્ન નંબર બ છે કે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યા જે કૌંસમાં વિકલ્પ તમને આપવામાં આવેલા હશે, દરેકનો એક ગુણ રહેશે અને વિદ્યાર્થી મિત્રો ચાર ખાલી જગ્યા એ તમને પૂછવામાં આવશે. એના પણ તમને દરેકનો એક ગુણ છે એટલે ચાર માર્ક્સ રહેશે. પ્રશ્ન નંબર ક માં જોઈએ તો આપેલ પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. એક વાક્યના જે પ્રશ્ન જે પૂછવામાં આવશે, તમને કોઈ પણ બે પ્રશ્ન પૂછવામાં આવશે, દરેકનો એક ગુણ રહેશે. અને વિદ્યાર્થી મિત્રો, બે પ્રશ્ન પૂછવામાં આવશે, દરેકનો એક ગુણ છે એટલે એના બે ગુણ રહેલા છે. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો આપેલ પ્રશ્નોના ત્રણ ચાર વાક્યોમાં ઉત્તર લખો. તો ત્રણ પ્રશ્ન પૂછવામાં આવશે અને કોઈ પણ બે ના ઉત્તર તમારે લખવાના રહેશે. ત્રણ ચાર વાક્યના ઉત્તર છે એ ત્રણ પ્રશ્ન પૂછવામાં આવશે અને કોઈ પણ તમારે બે પ્રશ્નોના જ ઉત્તર લખવાના રહેશે અને દરેકના બે ગુણ રહેશે, એટલે કુલ ગુણ થયા ચાર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ તો પ્રશ્ન નંબર ઈ માં આપેલ પ્રશ્નોના આઠ દસ વાક્યમાં ઉત્તર લખો. ત્રણ પ્રશ્ન પૂછવામાં આવશે અને કોઈ પણ બે ના જ ઉત્તર તમારે લખવાના રહેશે, કોઈ પણ બે ના જ ઉત્તર તમારે લખવાના રહેશે. દરેકનો ત્રણ ગુણ છે અને કુલ ગુણ થયા છ. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો જોડકા તમને ચાર માર્ક્સ માટે પૂછાય છે, ખાલી જગ્યા ચાર માર્ક્સ માટે, એક વાક્યના પ્રશ્ન બે માર્ક્સ માટે, ત્રણ ચાર વાક્યના પ્રશ્ન ચાર માર્ક્સ માટે અને સવિસ્તર ઉત્તર છ માર્ક્સ માટે પૂછવામાં આવે છે. જેમ સેક્શન એ છે ગદ્ય વિભાગ, એ જ રીતે સેક્શન બી એ તમને પૂછવામાં આવે છે. ત્યારબાદ મિત્રો આપણે સેક્શન સી વિશે જોઈએ. વ્યાકરણ વિભાગ તમને પૂછાય છે, સેક્શન સી એટલે કે વિભાગ સી વ્યાકરણ વિભાગ માટે પૂછાય, 20 ગુણ માટે પૂછવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, માગ્યા પ્રમાણે વ્યાકરણના પ્રશ્નોના ઉત્તર લખો. માગ્યા પ્રમાણે વ્યાકરણના પ્રશ્નોના ઉત્તર લખો. પ્રત્યેક પ્રશ્નનો એક ગુણ રહેશે, કુલ પ્રશ્ન જે પૂછવામાં આવશે 20 અને 20 ગુણ રહેશે એના. દરેક પ્રશ્નનો એક એક ગુણ રહેશે, કુલ ગુણ રહેશે 20. વિદ્યાર્થી મિત્રો, ખાસ નોંધ તમારે એક સારી બાબત એક એ છે કે નોંધ એક એ છે કે વ્યાકરણ વિભાગના પ્રશ્નો પૈકી કુલ 1 થી 8 કુલ ગુણ, કુલ 8 ગુણના પ્રશ્નો વિકલ્પો સાથે હેતુલક્ષી ના પૂછવાના રહેશે. એટલે વિદ્યાર્થી મિત્રો, જે આ 1 થી 8 જે તમે મુદ્દાઓ જોયો છે, પહેલો છે જોડણી, સંધિ, સમાસ, કર્તરી અને કર્મણી, જે વાક્ય રચના જે જોડકા સ્વરૂપે તમને પૂછાશે, ચોથું અલંકાર, પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય, સમાનાર્થી અને સંજ્ઞા, આ 1 થી 8 જે ગ્રામરના ટોપિક છે, વ્યાકરણના જે ટોપિક છે એ તમને વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષી પ્રકારના પૂછવામાં આવશે, એટલે કે એમાં તમને ઓપ્શન આપવામાં આવશે. જી હા વિદ્યાર્થી મિત્રો, નોંધ એકે છે કે વ્યાકરણ વિભાગના પ્રશ્નો પૈકી કુલ 8 ગુણના જે પ્રશ્નો વિકલ્પો સાથે હેતુલક્ષી પ્રકારના પૂછવામાં આવશે, તો એમાં પહેલું છે જોડણી, એમાં પણ ઓપ્શન આપવામાં આવશે તમને. સંધિ, સંધિ છોડો કે જોડો એ તમને પૂછવામાં આવશે, એમાં પણ તમને ઓપ્શન આપવામાં આવશે. સમાસ, આમાં પણ વિકલ્પ આપવામાં આવશે. કર્તરી અને કર્મણી જે વાક્ય રચના છે વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય રચના તમને જોડકા સ્વરૂપે પૂછવામાં આવશે. જી હા વિદ્યાર્થી મિત્રો,
ओके अलंकार ए पण तमने विकल्प स्वरूपे पूछवामां आवशे पूर्व प्रत्यय अने पर प्रत्यय समानार्थी अने संज्ञा तो कुल 1 થી 8 જે પ્રશ્ન તમે જોઈ રહ્યા છો એ હેતુલક્ષી પ્રકારના પૂછવામાં આવશે અને તેમાં તમને વિકલ્પો સાથે પૂછવામાં આવશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન 9 થી જ્યારે 20 સુધી માં રૂઢિપ્રયોગ કહેવત શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો વિરોધી શબ્દ અર્થભેદ અર્થભેદ એટલે શું કે જોડણીના અર્થભેદમાં બે શબ્દ છે તમને આપવામાં આવશે બંને શબ્દના તમારે અર્થ આપવાના રહેશે ત્રણ પદા શબ્દો विशेषण क्रिया विशेषण ध्वनि श्रेणी प्रेरक अथवा तो भावि वाक्य रचना छंद ओळखाओ अहीं विद्यार्थी मित्रों तमने एक वाक्य आपवामां आवेलुं हशे अने ए वाक्य कया छंदनुं छे तमारे ओळखवानुं रहेशे त्यारबाद विद्यार्थी मित्रों छंदनुं नाम आपवामां आवेलुं छे अने तमारे विद्यार्थी मित्रों छंदनुं उदाहरण जे तमने आपवामां आवशे अथवा तो बंधारण तमने पूछवामां આવશે એ કયા છંદનું છે એ તમારે ઓળખવાનું રહેશે અથવા તો તમને એમ કીધું હોય કે કોઈ પણ છંદનું નામ આપ્યું અને એનું બંધારણ કયું છે ઓળખાવો આ રીતે પણ પૂછવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો 9 થી 20 સુધીમાં તમને વિકલ્પ આપવામાં આવતા નથી રાઈટ 1 થી 8 માં વિકલ્પ આપવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો કુલ વ્યાકરણ વિભાગ એ 20 માર્ક માટે તમને પૂછવામાં આવશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સેક્શન ડી વિષય विद्यार्थी मित्रों जे प्रश्न छे आपेल पंक्ति नो अर्थ विस्तार करो एटले के विचार विस्तार जे तमने पंक्ति जे पूछवामां आवशे જે અર્થ વિસ્તાર પૂછવામાં આવશે એ બે અર્થ વિસ્તાર તમને પૂછવામાં આવશે અને બે માંથી કોઈ પણ તમારે એક લખવાનો રહેશે 15 વાક્યમાં એનો ઉત્તર લખવો એ જરૂરી છે જેના કુલ ગુણ રહેશે 4 વિદ્યાર્થી મિત્રો સેક્શન ડી એ 20 ગુણ માટે પૂછવામાં આવે છે ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બ તો આપેલ વિષય પર આશરે 100 શબ્દોમાં અહેવાલ લખો અહેવાલ લેખન એ તમારે 4 માર્ક્સ માટે પૂછવામાં આવે છે આપેલ વિષય પર આશરે 100 શબ્દોમાં તમારે અહેવાલ લખવાનો રહેશે જે 4 ગુણ માટે પૂછવામાં આવે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપેલ ગદ્યખંડનો એટલે કે એક પરિચ્છેદ આપવામાં આવેલો હશે જે અપઠિત હશે જે તમારા પાઠ્યપુસ્તકમાંથી આપવામાં આવતો નથી તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર છે ક છે આપેલ ગદ્યખંડનો ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી અને યોગ્ય એનું શીર્ષક આપવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો આ કોઈ પણ પરિચ્છેદ એક આપવામાં આવશે અને એ પરિચ્છેદને આપણે સંક્ષેપમાં ટૂંકમાં લેખન કરી અને એનું શીર્ષક આપવાનું રહેશે એના પણ 4 ગુણ છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ તો પ્રશ્ન નંબર 2 માં આપેલ મુદ્દાના આધારે આશરે 250 શબ્દોમાં નિબંધ લખો હવે 8 ગુણ માટે પૂછવામાં આવશે વિદ્યાર્થી મિત્રો 3 માંથી કોઈ પણ એક જ નિબંધ તમારે લખવાનો રહેશે જે તમને મુદ્દાઓ આપી દેવામાં આવશે ટોપિક આપવામાં આવશે એના મુદ્દા હશે અને તમારે 250 જેટલા શબ્દોમાં નિબંધ લખવાનો રહેશે 3 નિબંધ પૂછવામાં આવશે એમાંથી તમારે કોઈ પણ એક જ લખવાનો છે એના કુલ ગુણ રહેશે 8 તો વિદ્યાર્થી મિત્રો અર્થ વિસ્તાર અહેવાલ લેખન સંક્ષેપીકરણ અને નિબંધ લેખન એ વિભાગ ડી માં જે લેખન સજ્જતા સ્વરૂપે 20 ગુણમાં પૂછવામાં આવે છે બોર્ડ નું પેપર જે આ પરીક્ષાનું જે માળખું છે વાર્ષિક પરીક્ષાનું જે માળખું એ કુલ ગુણ 80 માર્ક્સ નું રહેશે તેમજ સમય 3 કલાકનો રહેશે થેન્ક યુ વેરી મચ ધન્યવાદ